સુરત શહેરના લોકોને વર્ષ 2006 પહેલા સરકાર દ્વારા સિટી બસની સુવિધા પૂરી પાડવામાં આવતી હતી, પરંતુ સિટી બસનું તંત્ર યોગ્ય રીતે ચાલતું ન હોવાથી વર્ષ 2006 બાદ સિટી બસનો ઇજારો ખાનગી કોન્ટ્રાક્ટરોને સોંપવામાં આવ્યો હતો. શરૂઆતમાં સુરતના વિવિધ 116 રૂટ પર ખાનગી બસો દોડાવવામાં આવતી હતી, પરંતુ સમય જતાં તેમાં ઘટાડો થઈ ગયો અને વ્યવસ્થા વધુ કથળતા હાલ સુરતના માત્ર 5 જ રૂટ પર સિટી બસ ચાલે છે. ત્યારે અત્યારની વ્યવસ્થામાં સુધારો થાય તે માટે મનપા દ્વારા પણ પ્રયત્નો હાથ ધરાયા હતા અને નવા ટેન્ડર મંગાવાયા હતા, પરંતુ 7-7 વાર કોઈએ ટેન્ડર ભર્યા ન હતા. પરિણામે શહેરીજનોને આજે પણ ખખડધજ બસોમાં જ મુસાફરી કરવી પડી રહી છે. મનપાના શાસકોએ વધુ એક વખત પ્રયત્ન હાથ ધરતા ફરીથી ટેન્ડર મંગાવવામાં આવ્યા છે. કેન્દ્ર સરકારે જે નવા બજેટની અંદર જે ભારતના જે બિગ સિટી માટે જે બસોની સેવા માટેની 10,000 બસોનું જે પ્રાવધાન કર્યું છે એના નિયમને પણ લક્ષ્યમાં રાખીને અમે આગામી દિવસોમાં આ તરફ ધ્યાન આપવા માટે થઈને ખાસ અમારી એવી લાગણી છે કે કેન્દ્રની ગ્રાન્ટમાંથી જો બસો ઉપલબ્ધ થતી હોય તો એ પણ અમારે લેવી જોઈએ અને એનો લાભ આ શહેરની જનતાને મળે એના માટેનો અમારા પ્રયત્ન છે. સુરતમાં હાલ જે કોન્ટ્રાક્ટર દ્વારા બસ ચલાવવામાં આવે છે તેનો સમયગાળો થોડા દિવસો પહેલા જ પૂર્ણ થઈ ગયો હતો, પરંતુ તેમને 3 મહિનાનું એક્સટેન્શન આપવામાં આવ્યું હોવાથી અત્યારે જેવી તેવી પણ બસ સેવા શહેરીજનોને મળી રહી છે. 7-7 વખત સિટી બસ માટેના ટેન્ડર ના ભરાયા હોવાથી આ વખતે કોઈ ટેન્ડર ભરે તેવી આશા સાથે સુરત મનપાના શાસકો કેન્દ્ર સરકારની મોટા શહેરોમાં 10,000 બસો આપવાના પ્રોજેક્ટમાંથી 50 બસો સુરતને મળે તેવી રાહ જોઈને બેઠા છે. અમે મિની બસ સાથે ડબલ ડેકર બસ અને એ પણ એસી અને નોન એસી જે નવી લેટેસ્ટ સિસ્ટમો છે જીપીએસથી લઈને સીસી કેમેરા હોય જીપીએસ સિસ્ટમ સાથેનું હોય અન્ય જાહેરાતના બોર્ડો ઇલેક્ટ્રિક હોય આ તમામ પ્રકારના ક્રાઇટેરિયા મુજબ જો અમને ટેન્ડર મળે તો એ અમે કરવા તૈયારી છે. સુરત મનપાના શાસકો શહેરીજનોને સિટી બસ મળી રહે તે માટે ટેન્ડર ભરવામાં આવે અને કેન્દ્ર સરકારની યોજનાનો લાભ મળે તેની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જો કે હાલ તો મનપાના શાસકો સિટી બસનો કોન્ટ્રાક્ટ પૂર્ણ થઈ ગયો હોવાથી મુશ્કેલીમાં મુકાયા છે. કેમેરામેન કિશન સણોલ સાથે નરેન્દ્ર રાઠોડ, VTV સુરત.